गुड मॉर्निंग एंड वंदे मातरम विद्यार्थी मित्रों, आई होप के मैं बद्दा ज आनंद मंगल में छो विद्यार्थी मित्रों। ओके छो ने आनंद मंगल में। ओके बस आप ये जोईए, यू नो वेरी वेल, धोरण 12 में एकाउंट में वार्षिक हिसाब जेमा आपणे व्यापार खातु, नफा नुकसान खातु, पाकु सर्वयू अने लास्ट टाइम नफा नुकसान फारवनी खातु, त्यारबाद चालू खाता मूड़ी खाता शीखी गया। एंड आई होप के तुम्हें बधा सरस रीते तैयार कर दीदा हे। विद्यार्थी मित्रों, चालू करे पहला एक तमने नानी सूचना अगत्य ने आपी दऊँ। जे विद्यार्थी मित्रों जो आगना खाता तैयार नहीं कराया तो इमने आज हूँ जो हवाला चलाव जा रही छू विद्यार्थी मित्रों एमा ओछी खबर पड़ से, तो प्लीज़ पहला एवं तो तैयार कर दो। अथवा तमे जे नोट में खाता उतारी दीदा छे ए नोटबुक तमारी सामे मूको, એટલે કે હું જ્યારે એક્ઝામ્પલ આપું કે આ એન્ટ્રી પાકા સરવૈયામાં આવશે તો તમારે પાકું સરવૈયું ખોલવાનું, આ એન્ટ્રી વેપાર ખાતામાં આવશે તો તમારે વેપાર ખાતું ખોલવાનું, ક્લિયર? તો સૌથી પહેલાં તમે આ વિડીયો પોસ્ટ કરીને નોટબુક ખોલો કે જેમાં બધા જ ખાતા તમે સારી રીતે લખેલા છે, ક્લિયર? તો તમને આજે જે હવાલા ચલાવું છું એ ફટાફટ અને સરસ રીતે ખબર પડશે। અને વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો જો હવાલા આવડી ગયા તો વાર્ષિક હિસાબ તો તમને પછી આવડવાના જ છે, ક્લિયર? તો શરૂ કરીએ આપણે। વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને ડાયરેક્ટ હવાલા અને વાર્ષિક હિસાબમાં અસર સમજાવીશ। અહીં આપણે હવાલા નોંધની કોઈ જરૂર નથી, ક્લિયર? એટલે જેથી તમને સમજવામાં ખૂબ જ સરળતા રહેશે। નંબર વન, આખર સ્ટોક, આપણે નંબર વનની વાત કરીએ, આખર સ્ટોક। વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે દરેક હવાલાની ઓછામાં ઓછી બે અસર આવે છે, ઓછામાં ઓછી બે અસર આવે। એક, પાકા સરવૈયામાં અસર થાય, સમજી લો, નંબર એક પાકા સરવૈયામાં એક અસર આવે, અને બીજી અસર વેપાર ખાતામાં આવે અથવા નફા નુકસાન ખાતામાં આવે, તો આ બે અસર આવે। અને જે ભાગીદારની વિગતો છે, ભાગીદારને લગતા હવાલા છે, એ બધા જ નફા નુકસાન ફાળવણી ખાતામાં અને ચાલુ ખાતામાં અને મૂડી ખાતામાં આવશે, તમે સારી રીતે જાણો છો, ક્લિયર? ખ્યાલ આવી ગયો બધાને? તો ઓછામાં ઓછી દરેક હવાલાની બે અસર થાય છે। નંબર વન, આખર સ્ટોકમાં પહેલી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજી વેપાર ખાતામાં જમા બાજુ, ક્લિયર? હવે હવાલામાં ખૂબ જ બે પોઈન્ટ તમને અગત્યની ટેકનિક સમજાવી દઉં વિદ્યાર્થી મિત્રો। પહેલી ટ્રીક છે, યાદ રાખજો કે એક અસર ઉધાર આવે તો બીજી અસર જમા જ આવે, એક અસર જો ઉધાર આવે, એક અસર ઉધાર આવે તો બીજી અસર જમા જ આવે, ક્લિયર? અને બીજી ટ્રીક છે મેં જે આગળ સમજાવી કે એક એન્ટ્રી પાક સેવામાં થાય તો બીજી વેપાર ખાતા કે નફા નુકસાનમાં ખાય, વેપાર ખાતા કે નફા નુકસાનમાં થાય, ક્લિયર? નાઉ હવે વિદ્યાર્થી મિત્રો, આખર સ્ટોક હું અહીંયા આગળ સમજાવ્યું કે પાકા સરવૈયા મિલકત લેના બાજુ, તો હવે તમે નોટબુકમાં ખોલો, પાકું સરવૈયું ખોલો, પણ મિલકત લેના બાજુ જો આખર સ્ટોક લખેલો છે કે નહીં, છે ને? હા, અને બીજી અસર વેપાર ખાતામાં જવા બાજુ, તો વેપાર ખાતું જુઓ, તો જવા બાજુ આખર સ્ટોક છે, હા, તો તમે ત્યાં ટીક કરી દો, એટલે તમને ખ્યાલ આવે કે પહેલો હવાલો મને ખ્યાલ આવી ગયો, ક્લિયર? સેકન્ડ નંબર, ચૂકવવાના બાકી ખર્ચા, ચૂકવવાના બાકી ખર્ચા, જેમાં પહેલી અસર છે વેપાર ખાતે અથવા નફા નુકસાન ખાતે, કેમ દીકરાઓ? કારણ કે અમુક ખર્ચા જે મજૂરી છે, રેલવે નોડ છે, વેપાર ખાતામાં આવે, ત્યારે પગાર ને બધું ક્યાં આવે? નફા નુકસાનમાં આવે છે, એમ તો વેપાર ખાતા અને નફા નુકસાનની ઉધાર બાજુ જે તે ખર્ચમાં આપણે ઉમેરીશું, જે તે ખર્ચમાં ઉમેરીશું, પ્લસ કરીશું, અને બીજી અને પાકા સેવામાં મૂડી દેવા બાજુ, ક્લિયર? હવે યાદ છે તમને મેં ટેકનિક આપેલી, ચૂ બા મૂ ડે, ચૂકવાના બાકી ખર્ચા મૂડી દેવા બાજુ, ચૂ બા મૂ ડે, ચૂકવાના બાકી ખર્ચા મૂડી દેવા બાજુ, ક્લિયર? નેક્સ્ટ, હવે આપણે ત્રીજો હવાલો જોઈશું, અગાઉથી ચૂકવેલ ખર્ચા, જેમાં નંબર વન પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ એન્ટ્રી આવશે, પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ, અચ્છું મિલે, શું કહેવાય? અચ્છું મિલે, અને બીજી અસર છે વેપાર ખાતા અથવા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ, બરાબર સમજો, ઉધાર બાજુ જે તે ખર્ચમાંથી બાદ કરીશું, શું કરીશું આપણે?
बात करीशु। केम यू नो वेरी वेल, मैं तमने आगे भी समझाव्यु जारे अजगरनो अव अगाउ आवे, शू आवे जो अगाउ, त्यारे हमेशा बात करो आवशे। शू आवशे? बात करो। अगाउ थी आवे त्यारे बात करो आवे, आटलू याद राखवानुं विद्यार्थी मित्रों। क्लियर? हवे विद्यार्थी मित्रों नंबर 4 आपणे लईए, मारवा बाकी आवक। ओके, जो अत्यारे सरस मजानो वरसाद चालू छे, जो छो ने? हा चलो, मारा बाकी आवक जेमा नफा नुकसान खातानी जमा बाजु आवक में उमेरवानी अने बीजी पाकात सेवामां मिलकत लेना बाजु। केम? म बा मिली, मारा बाकी आवक मिलकत लेना बाजु। मिलकत लेना ले शू थाय दीकरा? उधार। शू थाय? उधार। तो बीजी असर शू आवशे? नफा नुकसानमां जमा। ख्याल आवी गयो पक्की रीते? ओके, हवे नेक्स्ट जोईए અગાઉથી મળેલ આવક। અગાઉથી મળેલ આવક એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ। જો વિદ્યાર્થી મિત્રો, પહેલી હશે પાકા સરવૈયામાં આપો તમે, એટલે તમને સરળતા રહે ને, જલ્દી આવડશે। ક્લિયર? પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ એટલે જમા, અને નફા નુકસાન ખાતાની જમા। પણ તમે જો આવકમાંથી બાદ કરો છો એટલે ઉધાર કહેવાય, પણ ઉધાર બાજુ ના લખાય, જમા બાજુ જ લખાય, આવકમાંથી બાદ કરાય। મેં તમને અગાઉ સમજાવ્યું કે અગાઉથી જ્યારે શબ્દ આવે ત્યારે શું થાય વિદ્યાર્થી મિત્રો? બાદ થાય। ક્લિયર? નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ મિલકત પર ઘસારો। મિલકત પર ઘસારો છે તો પાકા સરવૈયામાં મિલકત લેના બાજુ, મિલકતમાંથી શું કરીશું આપણે? બાદ કરીશું। મિલકતમાંથી શું કરીશું? બાદ કરીશું। અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ। ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યનો ટોપિક છે, તમે જાણો છો કે ગાલખાત, ગાલખાત અનામત અને દેવાદા વટવ અનામત, અહીંયા જે છે એન્ટ્રીઓ હું તમને સમજાવું, એના કરતાં હું ડાયરેક્ટ તમને એનું ફોર્મેટ સમજાવી દઉં, જેથી તમારા દિમાગમાં પરફેક્ટ ઉતરી જાય। અને ઓલરેડી મેં આગળ નફા નુકસાન ખાતામાં અને પાકા શ્રમ તો તમને સમજાવી દીધું છે, છતાં પણ આજે આપણે ફરીથી જોઈ લઈએ। ઓકે, હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા નફા નુકસાન ખાતું આપ્યું છે, આખું ફોર્મેટ છે। સૌથી પહેલાં તમે જો ગાલખાદ કાચા સરવૈયાની બરાબર પ્લસ ગાલખાદ હવાલાની જે ઉધાર બાજુ અસર હોય છે તે આવે, બરાબર સમજો। ત્યારબાદ ગાલખાદ અનામત હવાલાની ટોટલ કરીશું આપણે, આનું શું કરીશું? ટોટલ કરીશું અને માઇનસ કરીશું ગાલખાદ અનામત કાચા સરવૈયાની। તો આખું ફોર્મેટ થઈ ગયું તમારું ગાલખાદનું, જે તમે સરસ રીતે તમે જાણો જ છો। ત્યારબાદ બીજો પોઈન્ટ આપણે લઈએ, આ પહેલો પોઈન્ટ હતો, બીજો પોઈન્ટ છે આપેલ વટાવ। આપેલ વટાવમાં દેવાદા પર વટાવ અનામત હવાલાનો પ્લસ કરીશું અને ટોટલ કરીને જો કાચા સેવાનો દેવાદાર પર વટાવ અનામત હોય તો એ માઇનસ કરીશું। ક્લિયર? આઈ હોપ કે તમને નફા નુકસાન ખાતાની આ જે ગાલખાદની ટેકનિક હતી, ફોર્મ્યુલા તમને ખ્યાલ આવી ગઈ હશે એમ। ક્લિયર? હવે આપણે જોઈએ પાકા સરવાનું ફોર્મેટ। હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાકા સરવાની વાત કરીએ, તો પાકા સરવામાં સૌથી પહેલાં દેવાદારો આવશે। શું આવશે? દેવાદારો। દેવાદારો પછી યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એન્ટ્રી નથી આપી, હું તમને સમજાવી દઉં। દેવાદારો પછી હંમેશા એટલું યાદ રાખો પ્લસ કે માઇનસ વેચાણ, વેચાણની અસર આવશે। કઈ અસર આવશે? વેચાણની, નહીં નોંધેલ, નોંધવાનું બાકી રહી ગયેલ, એ એન્ટ્રી આવશે। કઈ આવશે વિદ્યાર્થી મિત્રો? વેચાણની એન્ટ્રી આવશે। ભૂલથી થઈ તો માઇનસ કહીશું, નોંધવાનું બાકી તો પ્લસ કહીશું। કઈ એન્ટ્રી આવે દેવાદાર દેવાદાર પછી? વેચાણ, બરાબર, કમ્પ્લીટ। ઓકે, હવે ગાલખાદ હવાલાની આપણે વાત કરીશું। ત્યારબાદ ગાલખાદ અનામત હવાલાની વાત કરીશું, પણ હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ધ્યાન રાખો, ગાલખાદ અનામત જે છે ને આરીએ, એ સદ્ધર દેવાદારો પર ગણાય। સદ્ધર દેવાદાર પર જે 5% કે 2% આપ્યા હોય એ ગણાશે, બરાબર યાદ રાખજો, જે મેં ધોરણ 11માં સમજાવેલું। ક્લિયર? હવે ત્યારબાદ દેવાદાર પર વટાવ અનામત હવાલાનો,
तो અહીંયા આપણે સૌથી પહેલા દેવાદાર, પછી સેકન્ડ નંબર વેચાણ, પછી ગાલખાદ હવાલાની, ગાલખાદ અનામત હવાલાની અને માઇનસ દેવાદાર પર વટાવ અનામત. તો આ રીતે ફોર્મેટ છે. ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો હોય કે 11ના વિદ્યાર્થી મિત્રો હોય, આ જે બંને ફોર્મેટ છે કયા, ગાલખાદના નફા નુકસાન ખાતાના અને પાકસના, પરફેક્ટલી એના એ પ્રમાણે લખી જ દેવાના. જે એન્ટ્રી ના આપી હોય એમાં ડેસ કરી દેવાનો, એ જેથી તમને વારંવાર ગોખવું પડે નહીં, તમારા દિમાગમાં ઉતરી જ જાય. ખ્યાલ આવી ગયો? આઈ હોપ કે તમને વિદ્યાર્થી મિત્રો આ સરસ રીતે સમજાઈ ગયું હશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ જે 1-9 પોઈન્ટ ચલાવ્યા તમને સરસ રીતે સમજાઈ ગયા હશે, અને વિદ્યાર્થી મિત્રો નોટબુકમાં સરસ રીતે લખી દેજો. ક્લિયર? હવે આ બાકીના હવાલા આપણે નેક્સ્ટ પેડમાં જોઈશું, અને વિદ્યાર્થી મિત્રો આ હવાલા સ્ક્રીનશોટ વિડીયોની પાછળ મૂકેલો છે. ક્લિયર? બાય, સી યુ.